હેલો ફ્રેન્ડ્સ, હું છું રીટા વ્યાસ અને આપનું સ્વાગત છે રીટાકી રસોઈમાં. અને હોળી આવી રહી છે તો આજે આપણે હોળી સ્પેશિયલ ઠંડાઈ બનાવીશું અને એના આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો આપણે બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સને લગભગ 6-7 કલાક પલાળવા પડે, એટલે મેં ઓવરનાઇટ પહેલેથી જ આ બધા પલાળી લીધા છે. તો એમાં મેં લીધા છે 2 ટેબલસ્પૂન બદામ, અને બદામને મેં પલાળી રાખેલી છે રાત્રે વોર્મ વોટરમાં. પછી 2 ટેબલસ્પૂન પિસ્તા છે, એને પલાળી દીધેલા. 2 ટેબલસ્પૂન કાજુ છે, જે કાજુ છે ટુકડા લીધેલા છે, મારી પાસે ટુકડા છે હતા, એટલે તમારી પાસે આખા હોય તો તમે આખા લઈ શકો. 1 ટેબલસ્પૂન છે મરી આખા. 1 ટેબલસ્પૂન છે આખી ઇલાયચી. 2 ટેબલસ્પૂન છે ખસખસ. 2 ટેબલસ્પૂન છે મગજતરીના બી, જે મગજ બી કહો તમે તે. અને મેઇન ઇન્ગ્રેડિયન્ટ એનું છે વરિયાળી, 2 ટેબલસ્પૂન લીધેલું છે. અને આ છે કેસર, જરૂર પૂરતું આપણે વાપરીશું. તો આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ મેં રાત્રે પલાળી લીધેલા, અને એ ઇન્ગ્રેડિયન્ટ્સ બધા ડૂબે અને એનાથી થોડુંક વધારે પાણી રહે એવી રીતે આપણે પલાળવાના, જેથી કરીને ફૂલાય જે બધા મસાલા છે તે, તો એને જગ્યા રહે, કોરા ના પડી જાય. અને આ બદામ છે જે આપણે રાત્રે પલાળી દીધી હતી, પણ એને છે ને આવી રીતે પલળી જશે, એટલે તમારે ફોતરા કાઢી લેવાના આવી રીતે. અને આ મેં 1/4 કપથી થોડીક વધારે ખાંડ લીધી છે, તમે જે પ્રમાણ ગળ્યું ખાતા હોય એ પ્રમાણે તમારે ખાંડ નાખવાની એની અંદર. આ ગુલાબ જળ છે, અને તમારી પાસે ફ્રેશ ગુલાબની પાંદડી હોય તો તમે નાખી શકો છો, પણ મારી પાસે નથી. અને તમે કદાચ તમારી પાસે ગુલકંદ હોય તો તે પ્રમાણે તમે થોડું 1/4 ચમચી ગુલકંદ પણ નાખી શકો છો. ગુલકંદ નાખો તો ગુલકંદ ગળ્યું હોય તો એના લીધે તમારે ખાંડનું પ્રમાણ પણ થોડું આગળ પાછળ કરવું પડશે. અને મેં આ 1 લિટર દૂધ લીધું છે, જે 2% દૂધ છે, ફૂલ ફેટ નથી, એટલે આપણે વધારે પડતું ફેટ લેવું એવું જરૂરી નથી. આપણે ઓછા ફેટનું લઈએ, પણ થોડુંક વધારે ઉકાળવું પડે તો થોડીક તમારી જે ઠંડાઈ છે થોડીક હાલ્દી બને, રાઈટ? તો હવે આપણે પહેલી પ્રોસેસ કરીશું દૂધ ઉકાળવાની, અને બાકીના આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ હવે બાજુમાં મૂકી દઈએ. તો પ્રોસેસ ચાલુ કરીએ આપણે. તો હવે આપણે લગભગ મીડિયમ તાપે આ બધું દૂધ ઉકાળવા મૂકી દીધું છે, અને આપણે સતત હલાવતા રહીશું જેથી કરીને દૂધ નીચે ચોંટે નહીં. અને દૂધને 2-3 ઉભરા આવે પછી પણ થોડીક વાર માટે, કેમ કે ઓછા ફેટનું દૂધ લીધેલું છે, તો થોડુંક વધારે ઉકાળીશું તો સારું લાગશે. તો મળીએ પછી આપણે દૂધ ઉકળી રહે એટલે. હવે આ લગભગ 10-1 મિનિટ જેવું મેં ઉકાળ્યું છે, અને મીડિયમ ટુ હાઈ ગેસ પર. તો હવે આપણે એને ઉકળે છે એટલે ખાંડ નાખી દઈએ. હવે 1/4 કપથી પણ મેં ઓછી ખાંડ નાખી છે, અને થોડું કેસર નાખીશું, કેમ કે જે મેં પેલા ઇન્ગ્રેડિયન્ટ જે બધા મસાલા પલાળ્યા એની અંદર પણ મેં કેસર પલાળ્યું હતું, જેથી કલર સરસ આવે, એટલે થોડું કેસર આપણે નાખીએ છીએ. અને હવે ફરી પાછું લગભગ 10-1 મિનિટ સુધી હું આવી રીતે ઉકાળું છું. અને ખીરની જેમ જાડું નથી કરવાનું, પણ દૂધ છે 2% છે ને, એટલે થોડુંક ઉકાળીએ એટલે થોડું પાણી જેવું ના લાગે. તો 10-1 મિનિટ બસ ખાંડ ઓગળશે, અને થોડું બીજું 5-1 મિનિટ એક્સ્ટ્રા ઉકાળીશું. તો હવે આ દૂધને છે 5-1 મિનિટ ઉકળવાની બાકી છે, તો ત્યાં સુધીમાં આપણે સાઈડમાં જે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ પલાળી લીધા હતા એને બધાને આપણે પેસ્ટ બનાવી નાખવાની છે. અને આ બદામ જે પલાળી હતી એના બધા ફોતરા કાઢી નાખ્યા છે. તો હવે આપણે જયારે મિક્સરમાં નાખીશું ત્યારે બધું ભેગું જ આપણે પેસ્ટ બનાવવાની છે. તો હવે આપણે એનો મિક્સ કરી નાખીએ, ક્રશ કરી નાખીએ એકદમ. અને બધું જ પાણી છે ને એ પહેલા આપણે નાખી નથી દેવાનું, જેમ જોઈએ ને એ પ્રમાણે જ આપણે પાણી નાખીશું. સાથે આ બદામ પણ પલાળેલી આપણે આમાં જ નાખી દેવાની છે. તો આપણી આ બધી મસાલાની પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે. તો હવે એને આપણે બાઉલમાં કાઢી લઈએ. તો આપણે આ 20 મિનિટ, એક્ઝેક્ટ 20 મિનિટ આપણે દૂધને ઉકાળ્યું છે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર, અને સરસ ઉકળી રહ્યું છે. હવે એને ગેસ બંધ કરી દઈશું આપણે, અને આ પેસ્ટ પણ સરસ થઈ ગઈ છે. તો આ બધી પેસ્ટ આપણે ગરમ દૂધમાં નાખી દઈએ, અને પછી થોડીક વાર માટે ફરી ગેસ ચાલુ કરી અને
દૂધ ગરમ કરીએ પાછું. તો હવે આ તમે જોઈ શકો છો આપણે જે દૂધમાં પેસ્ટ નાખી મસાલાની, તો અને પછી ખૂબ લગભગ 4-5 મિનિટ સુધી દૂધને ગરમ થવા દીધું ફરી. એમ ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે મસાલાની. હવે આની અંદર આપણે થોડું 2 ટેબલ સ્પૂન રોઝ વોટર નાખી દઈશું. અને ગેસ મેં બંધ કરી દીધો છે. હવે અને ગુલાબની પાંદડી હોય તો તમે આ સ્ટેજ ઉપર નાખી શકો છો, કે ગુલકંદ હોય તો પણ નાખી શકો છો, અને તમારી ઈચ્છા હોય તો થોડો તજનો ટુકડો પણ નાખી શકો છો, પણ મને તજનો તો નાખ્યો એટલે નથી નાખ્યું મેં. હવે આને તમારે લગભગ 4-5 કલાક સુધી ફ્રીજમાં ઠંડુ થવા દેવાનું. એ પછી ઠંડાઈનો જે સરસ ટેસ્ટ આવે છે ખૂબ જ સરસ આવે છે. હવે આને ઠંડુ થતા વાર લાગે તો મેં ઠંડાઈ પહેલેથી થોડી બનાવી અને ફ્રીજમાં મૂકી દીધી હતી, તો હવે હું એને સર્વ કરીશ અને આને ફરી પાછી ફ્રીજમાં મૂકી દઈશ. તો ફ્રેન્ડ્સ, આ મેં જે પહેલાં બનાવી રાખી ગઈકાલે, તો એને ફ્રીજમાં રાખી હતી, એ ઓલરેડી ઠંડી થઈ ગઈ છે. પણ હજી આપણે બધા મસાલા ક્રશ કરેલા ને, તો એ આની અંદર થોડાક ઘણી વખત એવું તમે પીવો ત્યારે મોઢામાં આવે, તો તમે આ રીતના પણ પી શકો છો. પણ અમે લોકો એ પ્રિફર કરીએ કે ગાળી અને પછી પીએ, તો એનો બધો જે ઉપરનો મસાલાનો તો આખી રાત અંદર રહ્યું એટલે સરસ એની સુગંધ, એનો સ્વાદ બધો મિક્સ થઈ ગયો છે દૂધમાં. પણ જે બાકી એમ કુચ્ચા આપણે જે કહીએ ગુજરાતીમાં, એ કુચ્ચા બહાર રહેલા છે વધારાના, એ બધાને આપણે કાઢી નાખીએ. તો આવી રીતે આપણે ગાળી નાખીશું અને પછી એને આપણે સર્વ કરશું. તો આ એનો જે કુચ્ચો છે, તમે તમારે ના ગાળવો હોય તો પણ આ સરસ સ્વાદ તો સરસ જ લાગે છે, અને ગાળીને પણ બહુ સરસ ટેસ્ટ લાગે છે. પણ મૂળામાં આવે તો ઘણી વખત છોકરાઓને ના ગમે, સ્પેશિયલી શું વરિયાળીના કુચ્ચા વધારે આવતા હોય છે, અને એલચી પણ આપણે આખી નાખી. તો આવી રીતે ગાળી નાખ્યા અને હવે આ એને ફેંકી દઈશું અને નીચેનું છે એને હવે આપણે સર્વ કરીએ ગ્લાસમાં. તો ફ્રેન્ડ્સ, આપણી સરસ ડિલિશિયસ ટેસ્ટી ઠંડાઈ રેડી છે, હોળી સ્પેશિયલ. અને લુક સરસ લાગે, સુગંધ ખૂબ જ સરસ આવે છે, ટેસ્ટી પણ છે જ, કેમકે મેં પહેલાં ટ્રાય કરેલી જ છે આવી. અને પ્લીઝ આ હોળી પર તમે ટ્રાય કરજો, કોમેન્ટ બોક્સમાં લખજો કે કેવી થઈ છે તમારી રેસીપી અને મારી રેસીપી કેવી લાગી. ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો, લાઇક કરજો, અને જો હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. અને થેન્ક યુ ફોર વોચિંગ. હેપી હોળી ટુ એવરી વન. થેન્ક યુ.